મિત્રો, શિયાળામાં આવતા મકર સંક્રાંતિના તહેવાર પર ખાસ કરીને તલ અને ગોળની ચીક્કી કે તલ ગોળના લાડુ ખાવાનો મહિમા છે. તલ અને ગોળ ખાવાથી તમને ભરપૂર માત્રામાં આયર્ન મળે છે. શિયાળામાં તલ અને ગોળ ખાવાથી શરીરને પૂરતી ગરમી પણ મળી રહે છે અને તલમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ રહેલા હોય છે. તો આજે આપણે તલ અને ગોળની ચીક્કી બનાવીશું. તો રેસીપીની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આ એક કપ સફેદ તલ લીધા છે, એને શેકી લઈશું. સ્લો ટુ મીડિયમ આંચ પર રાખીને બધા તલ સારી રીતે શેકી લેવાના છે. તમે કાળા તલ પણ લઈ શકો છો. અને બધા તલ સરસ રીતે શેકાઈને ફૂટી ગયા છે, તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને આ તલને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને ઠંડા થવા દઈશું. હવે ફરીથી એ જ પાન લીધું છે અને એમાં એક ચમચી ઘી મૂક્યું છે. હવે આ મેઝરમેન્ટનું અડધો કપવાળું કપ લીધું છે અને 3/4 કપ જેટલો મેં એમાં ગોળ લીધો છે. અને આ નરમ એટલે કે દેશી ગોળ છે, તમે ચીકીનો ગોળ પણ લઈ શકો છો. અને સ્લો આંચ પર ગોળને પીગળે ત્યાં સુધી હલાવતા રહીશું. જુઓ, બધો ગોળ ઓગળી ગયો છે. હવે પછી આગળનો બધો પ્રોસેસ પણ સ્લો આંચ પર જ કરવાનો છે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ગોળમાં બબલ્સ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. હજી હલાવતા રહીશું અને સ્લો આંચ પર લગભગ 7 મિનિટ થઈ છે. તો હવે ચપટી જેટલો સોડા બાઈ કાર્બ ઉમેર્યો અને ફરીથી સ્લો આંચ પર હલાવતા રહીએ. અને આ રીતે ચપટી સોડા ઉમેરવાથી જુઓ તમે ગોળનો કલર ફરીથી થોડો લાઇટ થવા માંડ્યો છે. હવે ગોળનો પાયો કેવી રીતે ચેક કરવાનો એ બતાવું છું. તો આ એક વાટકીમાં પાણી લીધું છે અને આમાંથી થોડો ગોળ પાણીમાં ઉમેરીશું. અને હવે આ રીતે ચેક કરીશું. જુઓ, ગોળનો તાર ખેંચાય છે એટલે કે ગોળનો પાયો હજી કાચો છે, એટલે હજી સ્લો આંચ પર એને હલાવતા રહીશું. અને બીજી બાજુ ચીક્કીને પાથરવા માટે કિચન પ્લેટફોર્મને સાફ કરી લેવાનું અને થોડું સાધારણ જેટલું ઘી લગાવી દેવાનું છે. અને એ દરમિયાન પણ ગોળને સ્લો આંચ પર હલાવતા રહેવાનું. હવે ફરીથી ચેક કરીએ. એ જ રીતે પાણીમાં આપણે ગોળને થોડો ઉમેરીશું. અને ગોળને હવે આ રીતે હાથમાં લઈને એને ટુકડા કરી જોવાના. જુઓ, સરસ તૂટી જાય છે, એટલે કે એમાંથી ખેંચાઈને તાર નથી નીકળતો, એટલે કે આપણો ગોળનો પાયો પરફેક્ટ રેડી થઈ ગયો છે. તો હવે શેકેલા 1 કપ તલ ઉમેર્યા અને સારી રીતે ગોળ અને તલને મિક્સ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. અને હવે સાફ કરેલ કિચન પ્લેટફોર્મ પર આ રીતે મિશ્રણને લઈને હાથથી થોડું થપથપાવી લઈશું. બહુ ગરમ હોય છે એટલે ખૂબ સાચવીને આ કામ કરવું. હવે વેલણ પર થોડું ઘી લગાવીને આપણે હલકા હાથે ચીકીને જેટલી પાતળી વણી શકો એટલી વણવાની છે. અને તમે મકર સંક્રાંતિના તહેવાર માટે
કયા પ્રકારની ચીકી બનાવી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ રીતે થોડી ફાટે તો પણ કંઈ વાંધો નહીં, હાથથી એને થોડી સરખી કરીને ફરીથી વણી લેવાની. ગરમ છે એટલે સરસ રીતે વણાઈ જશે. હવે આ રીતે ચાકુ વડે થોડા કાપા પણ કરી લઈશું કે જેથી એના સરસ રીતે ટુકડા પડે, અને આ વણેલી ચીકીને બરાબર ઠંડી થવા દઈશું. હવે આ ચીકી ઠંડી થઈ ગઈ છે તો આપણે એના ટુકડા કરીશું. જુઓ કેટલા સરસ ટુકડા પડ્યા છે, અને આપણી ચીકી એકદમ ક્રન્ચી અને પરફેક્ટ થઈ છે. તો હવે સર્વિંગ કરીશું. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ તલની ચીક્કી આપણી રેડી થઈ ગઈ છે. તો આપણી ચીક્કી કેટલી ક્રન્ચી થઈ છે એનો અવાજ તો તમે સાંભળ્યો જ હશે. અને આ ચીક્કીની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. મળતા રહીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તિલ ગુળ દ્યા આણી ગળ ગળ બોલા, એટલે કે તલ ગળ ખાઓ અને મીઠું મીઠું બોલો. તમે તમારા પરિવારનું અને ખાસ કરીને સંક્રાંતિના તહેવાર પર ધાબે ચડેલ નાના બાળકનું ધ્યાન રાખજો. હેપી મકર સંક્રાંતિ. આવજો.